વામન નારાયણ અને બ્રહ્માજીએ કહ્યું, જાઓ ભિક્ષા માંગ કે લાવો. અને વામન નારાયણ જોડી લઈને ભિક્ષા માંગવા નીકળે. વિચાર કર્યો વામન નારાયણે, આ બધા પાસે શું માંગુ, આને પાસે શું ભાઈ, બે હાથ વાળા પાસે શું માંગવાનું, અને બે હાથ વાળો દઈ દઈને તમને કેટલું દેશે. માંગવું હોય તો હજાર હાથ વાળા પાસે માંગજો, હજાર હાથ વાળો આપશે ને તો ખોટે નહીં કોઈ દિવસ તમારે. વામન નારાયણ વિચાર કરે છે, આ લોકો પાસેથી નહીં માંગું, હું તો એક જણા પાસે જ માંગીશ, અને એવા પાસે માંગીશ કે પાછી માંગવાની જરૂર જ નહીં પડે મને. અને બલિરાજા ત્યાં સીધા વામન નારાયણ બલિરાજા ત્યાં જાય છે. નર્મદા નદીને કિનારે ભૃગુકચ્છ શહેર, આજનું ભરૂચ, ગુજરાતમાં ભરૂચ, એનું મૂળ નામ ભૃગુકચ્છ, ભૃગુ ઋષિનું આશ્રમ. નર્મદાજીને કિનારે ભૃગુકચ્છ શહેર, અને ભૃગુકચ્છ શહેરમાં ભૃગુ ઋષિ શુક્રાચાર્ય ઋષિના આશ્રમમાં બલિરાજા મોટો યજ્ઞ કરી રહ્યો છે. મોટો મંડપ બાંધીને હજારો કુંડ બનાવીને એમાં યજ્ઞ કરે છે. બલિરાજા પ્રધાન યજમાન શુક્રાચાર્ય આચાર્ય અને યજ્ઞ કરાવી રહ્યા છે. વામન નારાયણ પાવડીઓ ખટખટાવતા ચાલતા ચાલતા ભૃગુકચ્છ શહેરમાં નર્મદાજીને કિનારે બલિરાજાને દ્વાર પર જઈને ઉભા રહ્યા. ઓમ ભવતી ભિક્ષાન્ન દેહી, પુકાર કર્યો, ભિક્ષા દો રાજન. યજ્ઞ કરતા કરતા બલિરાજાએ જોયું, બારણા પર કોઈ બટુક, કોઈ બ્રાહ્મણ બાલક ભિક્ષા લેને આવ્યા હે, માધુકરી લેને આવ્યા. બલિરાજાએ શુક્રાચાર્યને કહ્યું, મહારાજ થોડો યજ્ઞ બંધ કરો ને, થોડી વાર રિશેષ, કોઈ બટુક આવ્યા છે, કોઈ બ્રાહ્મણ બ્રહ્મચારી આવ્યો છે, ભિક્ષા આપી આવું મહારાજ. અને શુક્રાચાર્યનું ધ્યાન ગયું, બડા જ્ઞાની છે શુક્રાચાર્ય, બહુ વિદ્વાન બ્રાહ્મણ છે, રાક્ષસોના ગુરુ છે. અને શુક્રાચાર્ય દેખ્યું, છોકરાને ઓળખી ગયા શુક્રાચાર્ય. બલી સંભાળ કે જાના, એ સામાન્ય બાળક નહીં હે, એની વાતમાં ફસાઈ નહીં જજે. આજે તારો દાડો ખરાબ છે, તને ચંદ્રમા ખરાબ છે, આજે આજે મારા પંચાંગના હિસાબે આજે તારો બરબાદ થવાનો દાડો છે, આજે તો લૂંટાઈ જઈશ બની. કોઈ બી કંઈ માંગવા આવે ને તો સમજી વિચારીને આપજે. બલી કે એ નાનો છોકરો છે મહારાજ, બટુક છે, એ કેટલુંક માંગશે, એનાથી ઉચકાશે બી નહીં. એનાથી હું એક કોથળો ભરીને સોના મોર દઉં તો બિચારાથી ઉચકાશે નહીં, એ શું લઈ જશે મારું. શુક્રાચાર્ય કહ્યું, બલી આ છોકરો દેખાય તેટલો સીધો નથી દેખાતો, મને લાગે છે, મારી આત્મા કહે છે, આ વિષ્ણુનો અવતાર છે અને દેવોનું કાર્ય કરવા તને લૂંટવા આવ્યો છે. બલિરાજાએ કહ્યું, ભગવાન ગુરુજી, જો વિષ્ણુ ભગવાન મારા બારણા પર ભિખારી બનીને આવ્યો ને તો આજ મારું માથું માંગીને તો માથું કાપીને દઈ દઈશ, આવેલા અતિથિને ખાલી હાથ નહીં જવા. બલિરાજા, એની વિંધ્યાવલી રાણી, એની રત્નવાલા નામની બેટી, એ ત્રણેય જણા આવ્યા. વામન નારાયણને પાટલા પર ઊભો કર્યો, એના પગ ધોયા, પૂજન કર્યું. કહો બ્રહ્મન, કહો બટુક, ક્યાં સેવા કરે. અને વામન નારાયણે કીધું, રાજન મને મારી બેસવાપુરથી જગા નથી, બેસીને સંધ્યા પૂજન કરું એટલી બી જગા નથી. રાજન તો કૃપા કર, તારું ખૂબ નામ સાંભળ્યું છે, મારા પગથી ત્રણ પગલા ભરાવું એટલી ધરતી દઈ દે રાજન, ત્રણ પગલા મારા પગ. હવે દોઢ ફૂટનો માણસ ને એના પગલામાં કેટલી ધરતી આવે, મારા પગથી ત્રણ પગલા ભરાય એટલી ધરતી. બલીએ કહ્યું, બાપજી કઈ વધારે માંગો ને, ત્રણ પગલા ને તે બી તમારા પગથી, દોઢ ફૂટ જમીન બી નહીં આવે, એટલામાં તમે શું કરશો, દસ એકર, વીસ એકર, પચાસ એકર, સો એકર માંગો, મોટો આશ્રમ બનાવી દઉં બાપુ તમારો. નહીં રાજન, મને આશ્રમની જરૂર નહીં, મને તો મારા પગથી ત્રણ પગલા ભરાય, મારા બેસવાપુરથી જગા દે રાજન. બલિરાજાએ કહ્યું, મહારાજ આટલી છોટી સી ચીજ દેતા મુજે શરમ આતી હે, લોક શું કહેશે કે બલિરાજાએ નાના છોકરાને જોઈને ઠગી લીધો એમ કહેશે, વધારે માંગો. વામને કીધું, શરમ આવતી હોય તો રેવા દે ભાઈ, નહીં દે, તારું નામ સાંભળીને આવ્યો તો જઈ શકે, ઉદાસ થઈને તારા બારણેથી ખાલી હાથ જઈ રહ્યો છું. રામ રામ ભાઈ. અને વામન નારાયણના પગ પકડે, નહીં ભગવાન, મેરા કહેને કા ભાવ એસા નહીં થા, આપ ખાલી હાથ મત જાઓ ભગવાન.
તો મારા પગથી ત્રણ પગલા જમીન દે. શુક્રાચાર્ય પાછળથી આયા ધીરેથી. બલીને કહ્યું, બલી દેખ મુજે નક્કી ખાતરી હોગા કે એ લડકા તુજી આજ ફસાયેગા, તો એની મીઠી મીઠી વાસોમાં નહીં ફસાજે. જો તને દેવું હોય ને તો તારા પગથી ત્રણ પગલા દે, એના પગથી નહીં. બલી કે મહારાજ આ છોકરો બી ખૂબ જીદ્દી છે, માનતો નથી. શુક્રાચાર્ય કે હું તને દેવા નહીં દઉં. બલી કે હું આવેલાને ખાલી હાથ નહીં જવા દઉં. વામને કીધું, શું વિચાર છે બલી, દેવું છે કે નહીં? જાઉં આગે, તેરા બડા નામ સુન કે આયા થા, નહીં દેના હો તો જાઉં ઓર દૂસરા યજમાન ઢૂંઢ લેતા હું. બલીએ કહી, નહીં મહારાજ, જરા ગુરુજી કે સાથ સલાહ કર લેતા હું, દેતા હું મહારાજ, તો આવ દે ચલ. બલી રાજાએ હાથમાં સંકલ્પ લેવા માટે શુક્રાચાર્યને કહ્યું, મહારાજ લે સંકલ્પ બોલો, દાન દેવા માટે સંકલ્પ બોલવો પડે ને સંકલ્પ. શુક્રાચાર્ય કે હું નહીં બોલું સંકલ્પ, તું મારું સાંભળતો નથી, આ ફસાઈ જઈશ, હું નહીં બોલાવું સંકલ્પ. બલે રાજા વિનંતી કરે, મહારાજ છોડો ને સંકલ્પ, હું નહીં છોડું. વામન નારાયણે પૂછ્યું, બલી ક્યાં વાત, ક્યાં બોલ રહે તારે ગુરુજી? મહારાજ મારા ગુરુજી સંકલ્પ છોડાવવા તૈયાર નથી. ઇધર આવ મેરે પાસે, દુનિયામાં ક્યાં બ્રાહ્મણો મરી ગયા છે, મેં કરાતા હું સંકલ્પ. લે લે હાથમાં પાણી લે. અને કમંડળ, નળીવાળું કમંડળ હતું, કાણાવાળું કમંડળ. બલિરાજાએ વાંકું કરીને એમાંથી પાણી પાડવા માટે વાંકું કર્યું. શુક્રાચાર્ય વિચાર કર્યું કે આ પાણી પડશે ને મારો ચેલો બરબાદ થઈ જશે. તો શુક્રાચાર્ય એક કીડો બનીને, એક જીવડો બનીને એ કમંડળના નળીમાં ફસાઈ ગયો, બેસી ગયો, પાણી પડવા નહીં દે. વામન નારાયણ સમજ્યા, આ શુક્રાચાર્ય જાતનો બામણ છે પણ દાન જ ખરાબ છે, કોઈને દાન દેતા રોકી રહ્યો છે, એને દંડ દેવો પડશે. અને વામન નારાયણે એક દર્ભની સળી લીધી, એક કાળી લીધી અને નળીમાં જોરથી ખોશી દીધી. શુક્રાચાર્યની એક આંખમાં 125 રૂપિયાની વાળી બારી જ બંધ કરી દીધી, આંખ જ ફોડી નાખી એક. શુક્રાચાર્ય વિચાર કર્યો, હવે વધારે વાર બેસીશ તો બીજી બી ફોડી નાખશે, આ હવે નીકળવામાં જ ફાયદો છે. શુક્રાચાર્ય બહાર નીકળી ગયા, કમંડળમાંથી પાણી લીધું. વામન નારાયણે સંકલ્પ છોડાવ્યું, ચાલ બોલ. ત્રિણી પદા વિચક્રમે વિષ્ણુર્ગોપાદાભ્ય અતો ધર્માણિ ધારયન્ન દીર્ઘાનાગાનદ્યો ગિરય સ્ત્રીણી વિષ્ણુપદાનિ ચ તેનાયુ પ્રમાણેન પુણ્યં પુણ્યાહં દીર્ઘમાયુરસ્તુતિ ભવંતો ભવંતો. સંકલ્પ છોડાવ્યો. સંકલ્પ છોડ્યો અને વામનનું શરીર વધવા લાગ્યું. જે 1.5 ફૂટનો હતો ને એ ધીરે 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 હજારો લાખો ફૂટ લાંબો થઈ ગયો. એનું માથું ગયું આકાશમાં, એનું ધડ રહ્યું મૃત્યુલોકમાં, એના પગ ગયા પાતાળમાં. અતલ વિતલ સુતલ તલાતલ રસાતલ મહાતલ પાતાળ સાતમા પાતાળમાં એના પગ તળ્યા. ભૂરલોક ભૂવરલોક સ્વરલોક મહારલોક જનલોક તપલોક સત્યલોક 14 લોક પાર કરીને હજારો માથા, હજારો હાથ, હજારો પગ, વિરાટ રૂપ લીધું ભગવાને. બ્રહ્માજીએ જોયું કે આ રૂપ ઘડી ઘડી જોવા નહીં મળશે, આના દર્શન ખૂબ કઠિન છે. બ્રહ્માજીએ કમંડળમાંથી પાણી કાઢ્યું અને એ પગ પર પાણી નાખ્યું, એટલું પાણી નાખ્યું, એટલું પાણી નાખ્યું કે એક પગમાંથી નદી બની ગઈ, જે ગંગાજી બની ગઈ. ગંગા પાસે બ્રહ્માજી કે કમંડળ સે નીકળી, વિરાટ નારાયણ વિષ્ણુ કે પાંવ ધોતી હોઈ શિવજી કી જટા મે ગઈ. બ્રહ્મા વિષ્ણુ મહેશ તીનો કે સંપર્ક સે બની હૈ, એટલે ગંગા પાવન. 108 પરિક્રમા કરી લીધી બ્રહ્માજીએ વિરાટ નારાયણની. મારા ભાઈઓ બહેનો, વિરાટ નારાયણની 108 પરિક્રમા કરવી જોઈએ, તમે બી કરવી જોઈએ. શક્ય નથી ને, આખા બ્રહ્માંડમાં એક કુકરમુંડાની પરિક્રમા કરતા કરતા તો ટાંટિયા દુખી જાય, આખા બ્રહ્માંડની પરિક્રમા. હા બહેનો સમજદાર છે, કરીશ. ઘણી બહેનો કરે છે, હું સવારમાં જોઉં છું તમને ઉપરથી. ભાઈઓ બી કરે છે. આ ભાગવતમાં ભગવાનના બધા જ રૂપોનો, બધા જ અવતારની કથા છે. આ ભાગવત જ ભગવાનનું વિરાટ રૂપ છે. અને એ ભાગવત નારાયણની પરિક્રમા કરશો તો તમને ભગવાનના વિરાટ રૂપના 108 પરિક્રમા કરવાનું પુણ્ય મળશે. 7 દિવસ કરશો તો ખૂબ સારું. હવે રહી ગયા હશે તો 2 દિવસ બાકી છે.
એટલું બી કરી દે છે. બહેનોએ જ કરવું એવું કંઈ નક્કી નહીં હે, તમે બી કરી શકો. પરિક્રમા એટલે પ્રેમથી કરવી જોઈએ, પ્રેમથી ધીરે ધીરે. રંગ અવધૂત મહારાજ નારેશ્વરમાં અત્યારે આજકાલમાં થયેલા, બહુ જૂનું નહીં, 50 વર્ષ જૂની વાત છે. નારેશ્વરમાં રંગ અવધૂત મહારાજ થઈ ગયા અને અવધૂત મહારાજે એમ કીધું છે, ગર્ભવતી બાઈ માથા પર પાણીના બે ડેગડા લઈને કેવી ચાલતી હોય? બાઈ ગર્ભવતી હોય અને પાણીના બે ડેગડા હોય ત્યારે એની ચાલ કેવી? ધીરે ધીરે. એવી ચાલતી પરિક્રમા કરે તે ઉત્તમ પરિક્રમા છે. ચાલો ધરડી સરકતી નહીં, ચાનો ટાઈમ થઈ ગયો મારો, સરક ઓવરટેક કરું, હું જોઉં છું ઉપરથી તમારે. કોઈ ડોશી ધીમે ધીમે ચાલતી હોય ને, એને ઓવરટેક કરીને બાજુમાં સરકાવીને મારું તું ફ્રન્ટી લઈને આગળ નીકળી જાય. પાછળ કોઈ હડકાયેલું કૂતરું પડ્યું હોય, તું ચાલ મેં આવે, તું ચાલ મેં આવે, તો ચાલ મેં. આવી પરિક્રમા નહીં, પ્રેમ છે પરિક્રમા. ભગવાનનું નામ જપતા જપતા, કોઈ બી ધૂન બોલતા બોલતા, વાતો કરતા કરતા નહીં. મેં જોઉં છું ઘણી વાતો કરતી જાય પાછળ. તારી વાત કેમ કેટલી રહે તારે? પ્રેમ છે પરિક્રમા કરો મારા ભાઈ. બ્રહ્માજીએ વિરાટ નારાયણની પરિક્રમા કરી. વિરાટ નારાયણે એક પગલું ભર્યું, એક પગલું પાતાળમાં પગ ઉઠાવ્યો, બીજો લોક મૃત્યુ લોકમાં, ત્રીજો બીજો પગલો ઉઠાવ્યો આકાશમાં. બે પગલામાં પાતાળ અને મૃત્યુ ને આકાશમાં આપી લીધું. બલિરાજા મારો ત્રીજો પગ ક્યાં મૂકું, ક્યાં મૂકું ત્રીજો પગ? બલિરાજાએ કહ્યું, ભગવાન હવે મારું માથું બાકી રહ્યું છે, એના પર મૂકી દો. અને પરમાત્માએ બલિરાજાના માથા પર પગ મૂક્યો, નીચે પાતાળમાં મોકલી દીધો. હવે અમને આવતા નથી મારા ભાઈઓ બહેનો.